આ વખતે 2007 ની ચૂંટણીમાં યુવા વર્ગોએ નરેન્દ્ર મોદીને એ માટે મત આપ્યો છે કે નરેન્દ્ર મોદી એક વ્યક્તિ તરીકેની છાપ યુવા વર્ગમાં એવી છે કે એ વ્યક્તિ કંઈક ગુજરાત અને દુનિયાની નજરમાં કંઈક ઉપર સુધી પહોંચાડવાની તાકાત અને ક્ષમતા ધરાવે છે. એ માટે લોકોએ અને યુવાનો વર્ગોએ વધારે વધારે નરેન્દ્ર મોદીને વિશ્વાસ રાખી વિશ્વાસ મૂકી એને વધારે વધારે મત આપ્યો છે. અભી તક આઝાદી કે બાદ સે મુસલમાન હંમેશા કોંગ્રેસ કે સાથ રહા હૈ, લેકિન કોંગ્રેસ કે જીતને ભી હુકુમતે આઈ ઉન્હોને મુસ્લિમ સમાજ કા વિકાસ કિયા હી નહીં હૈ, સિર્ફ મુસલમાનો કે મત લેને કે લિયે ઉસકા હમેશા શોષણ કિયા હૈ. 17-17 સાલ સે હમને કોંગ્રેસ કો એક તરફી વોટ દિયા ઉના મે, લેકિન ઉના મે કિસી ભી કિસ્મ કા વિકાસ નહીં હુઆ. ઓર નરેન્દ્રભાઈ મોદી ને જબ સે 5 સાલ મે ગુજરાત કી સરજમીન પર વો મુખ્યમંત્રી બને, तब से गुजरात का हर क्षेत्र विकास हुआ है. और बीजेपी की सीट 17 बरस के बाद ऊना की सरजमीन पे आई. अब हम चाहते हैं कि नरेंद्र भाई मोदी के नेतृत्व में यहाँ के एमएलए है वो ऊना का पूरे से पूरा विकास करे. नरेंद्र भाई मोदी के बारे में हर तरफ से उनको हर एक पार्टी ने एटिक किया, लेकिन ये 5 साल में नरेंद्र भाई मोदी की तरफ से ऐसी गुजरात के लिए हमेशा उन्होंने पॉजिटिव अपना किरदार पेश किया. लिहाजा इस बार પૂરે ગુજરાત કા મુસ્લિમ સમાજ વિકાસ કે મુદ્દે પર નરેન્દ્રભાઈ મોદી કે સાથ રહા. ઇસલિયે આપને દેખા હોગા કે જહાં જહાં મુસલમાનો કી બહુમતી હૈ ઓર મુસલમાનો કે વોટ સે કોંગ્રેસ કે ઉમેદવાર જીતતે થે, જૈસે વેરાવલ હૈ, માંગરોલ હૈ, કોડીનાર કી સીટ હૈ ઓર અમરેલી કી સીટ હૈ, વહાં પે મુસલમાન ઇસ મર્તબા કોંગ્રેસ સે મુંહ મોડ કરકે બીજેપી કી તરફ આયા હૈ. ઓર બહોત સી સીટે એસી હૈ જહાં પે કોંગ્રેસ કે મુસલમાન वोटिंग से बदले और बीजेपी को जिताया है. अब नरेंद्र भाई मोदी से गुजरात के मुसलमान अच्छी उम्मीद रखते हैं. अभी वो मीडिया का काम तो यही है कि मीडिया जिसकी फेवर करता है उसकी भरपूर फेवर करता है, और जिसके पीछे पड़ जाता है उसके पीछे ही पड़ जाता है. तो लेकिन प्रजा ने दिखा दिया, मीडिया ने कितना भी नरेंद्र भाई मोदी के खिलाफ अपप्रचार किया, लेकिन वोट डालते वक्त उनकी प्रजा ने बता दिया कि हम नरेंद्र भाई मोदी के साथ है. और यही मुस्लिम समाज ने भी किया है. મુસ્લિમ સમાજ ચાહતી થઈ ગુજરાત સે હંમેશા કે લિયે કોમવાદ કા મુદ્દા ખતમ હો જાય.